नमस्कार मित्रों, तमाम मित्रों खूब खूब आभार चैनल में जोड़ाई रहवा बदल। आ उपरांत जे पण मेम्बर मित्रों रिसेंटली जॉइनअप कर्यु छे तथा खास करीने सळंग 3 महीना थी जोड़ाई रहवा बदल धर्मेंद्र भाई, विशाल भाई अने मीत भाई नो खूब खूब आभार। प्रश्नों की चर्चा करी आज मीटर टेस्टर ना ग्रेड 3 ना लिखित परीक्षा की चर्चा करीए छे। ए उपरांत थोड़ी तमने बात करी दूँ, एक तो मैं 99 रुपीज़ मेम्बरशिप तो अपनी चालू थी, पर रिसेंटली एक नवी मेम्बरशिप एनाउंस करी है। हूँ दरेक वीडियो की पाचड़ी रजूआत करूँ छूँ, एनी अंदर तमने एनी अंदर जोड़वा दररोजना तमने MCQ पर चर्चा चोक्कसपणे एनी अंदर तमने मळशे। ए डेली सीरीज तेनी अंदर कंटीन्यू करीए छे, कारण के दररोज काम करवू अने ध्येयपूर्वक काम करवा बदल क्या क्या केटलीक जरूरियात होय अने आपणुं पण साचुं मोटिवेशन होय जोड़ाई रहेवानुं तो ए अमाउंट नानुं छे, बराबर 799। ओके, तो वधु समय न बगर तो डायरेक्ट प्रश्नों पर चर्चा करिए, जनरल चर्चा करिए छे, दरेक प्रश्नों की चर्चा करिए छे तो तमने डायरेक्टली पण मळता रहेशे, पण केटलाक प्रश्नों की चर्चा दररोज दररोज क्यारेक के अहींया रोज कंटीन्यू करूँ क्यारेक अघरू पड़ी जाय छे, એટલે ત્યાં તમને દરેકે દરરોજ પ્રશ્નોની ચર્ચા મળી રહેશે। આ ઉપરાંત તમને વધુ વિગતોની માહિતી પણ મળશે, તમે જે પણ પ્રશ્નો પૂછશો, કોઈ પણ મિત્ર પ્રશ્ન પૂછે તો એનો જવાબ તો તમને અહીંયાથી મળે જ છે। છતાંય ક્યારેક કેવું થાય કે ડિલે થાય, જ્યારે મેમ્બર્સ કોઈ પ્રશ્ન પૂછે તો એને પ્રાયોરિટી ઉપર જવાબ આપવા પડે। અહીંયા પ્રવીણસિંહ કરીને એક મિત્ર છે, જેમને ગુજરાત વિદ્યુત બોર્ડ જનરલ કચેરી ભાવનગરનું પેપર મને મોકલેલું, 2004 પેપર છે, મીટર ટેસ્ટર ગ્રેડ 3 છે, એમને મોકલેલું છે, આપણે ચર્ચા કરીશું કે નીચેના અંગ્રેજી ટૂંકા નામો આખા કરી અંગ્રેજી સ્પેલિંગ લખી દર્શાવો। અત્યારે MCQ 2 જ પરીક્ષા પૂછાય છે, એટલે કદાચ તમને નીચેનો કયું સાચું નામ છે કયું ખોટું ને HT પૂરું નામ શું થાય તો અલગ અલગ ઓપ્શનના સંદર્ભમાં પૂછી શકે અને તમારે સાચું નામ આઈડેન્ટિફાઈ કરવાનું હોઈ શકે। તો મિત્રો, HTનું પૂરું નામ થાય છે હાઈ ટેન્શન અને LTનું પૂરું નામ થાય છે લો ટેન્શન। ઓકે, હવે T/C અહીંયા પૂછ્યું છે, ખાસ એની ચર્ચા કરીએ તો T/C નો અર્થ ઘણા બધા હોઈ શકે, ટર્મ્સ એન્ડ કન્ડિશન લઈ શકીએ તમે, T/Cનો મતલબ ટ્રાન્સફર સર્ટિફિકેટ લઈ શકે, કારણ કે ટ્રાન્સફોર્મરની અંદર પણ ટ્રાન્સફર સર્ટિફિકેટ લેવાની જરૂરિયાત પડતી હોય છે, ટ્રાન્સફોર્મર કંટ્રોલ સર્કિટના સંદર્ભમાં પણ લઈ શકાય। ઓકે, એટલે જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ સંદર્ભમાં તમારે જવાબ આપવો પડે। RPMનું પૂર્ણ નામ થાય રોટેશન પર મિનિટ। ઓકે, તો RPMનું પૂરું નામ છે રોટેશન પર મિનિટ। PFનું પૂર્ણ નામ થાય છે પાવર ફેક્ટર। ઘણા મિત્રોને આ બધા પ્રશ્નોના જવાબનો ખ્યાલ પણ હશે, પરંતુ દરેકને સંદર્ભમાં રાખીને આપણે ચર્ચા કરીએ છીએ। MFનું પૂર્ણ નામ થાય છે મલ્ટિપ્લિકેશન ફેક્ટર, ધારો કે CT હોય મલ્ટિપ્લિકેશન ફેક્ટર, CT અથવા PT હોય તો એની અંદર ચોક્કસ કોઈ મલ્ટિપ્લિકેશન ફેક્ટર હોય કે 1 એમ્પિયર કરંટ CT બતાવશે તો 100 કિલો એમ્પિયર પ્રાઇમરી સાઇડથી વહેતું હશે તો 1:100 કિલો એમ્પિયરનું મલ્ટિપ્લિકેશન થયું। પછી MRનું ફૂલ ફોર્મ મટીરિયલ રિક્વાયરમેન્ટ અહીંયા નીચે મિત્રએ લખેલું જ છે। ઓકે, તો મટીરિયલ રિક્વાયરમેન્ટ, આ ઉપરાંત
બીજું ફૂલ ફોર્મ પણ હું તમને કહી દઉં, કારણ કે ઇલેક્ટ્રિકલના સંદર્ભમાં બીજું ફૂલ ફોર્મ હોઈ શકે, મેગ્નેટિક રેઝોનન્સ. ઓકે, અને ડીસીનું ફૂલ ફોર્મ થાય ડાયરેક્ટ કરંટ. તો આઠે આઠ ફૂલ ફોર્મની ચર્ચા કરી, હાઈ ટેન્શન, લો ટેન્શન, ટર્મ્સ એન્ડ કન્ડિશન, ટ્રાન્સફોર્મર કંટ્રોલ સર્કિટ, આરપીએમનું ફૂલ ફોર્મ થાય રોટેશન પર મિનિટ, પીએફનું ફૂલ ફોર્મ થાય પાવર ફેક્ટર, એમએફનું ફૂલ ફોર્મ થાય મલ્ટીપ્લિકેશન ફેક્ટર, એમઆરનું ફૂલ ફોર્મ થાય મેગ્નેટિક રેઝોનન્સ અથવા મલ્ટીયલ રિક્વાયરમેન્ટ, અને ડીસીનું ફૂલ ફોર્મ થતું હોય છે ડાયરેક્ટ કરંટ. એના બાદ કેટલાક પ્રશ્નો પૂછેલા છે કે નીચેનામાંથી કયા જન્મેલા વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક મળેલ છે. તો નોબેલ પારિતોષિક ડૉક્ટર સીવી રામનને મળેલ છે. એના પછીનો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના શોધક, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટની શોધ કરી છે માઇકલ ફેરાડે. ઓકે, તો મિશેલ ફેરાડે અથવા માઇકલ ફેરાડે તરીકે આપણે એમને ઓળખતા હોઈએ છીએ. વિદ્યુત પ્રવાહની સુવાહક હોય અને વપરાશમાં પ્રચલિત હોય તેવી બે ધાતુઓના નામ આપો. તો કોપર અને એલ્યુમિનિયમ પ્રચલિત બે ધાતુઓ તરીકે આપણે એ નામ નક્કી કરી શકીએ. ઘર વપરાશમાં વિદ્યુત સાધનોમાં સૌથી વધુ વીજ વપરાશ કરતું ઉપકરણ કયું છે? તો અહીંયા ટ્યુબલાઇટ છે, પંખો છે, ઇસ્ત્રી છે અને ટીવી સેટ છે. તો સૌથી વધારે, કારણ કે ટ્યુબલાઇટ 40-50 વોટ્સની અને આજકાલ તો એલઈડી ટ્યુબલાઇટો 22 વોટની અને 18 વોટની પણ આવવા માંડી. પંખાનું રેટિંગ ગણીએ તો 180 વોટ આસપાસનું હોય, ટીવી સેટનું પણ રેટિંગ 200-250 વોટ આસપાસનું હોય, જ્યારે ઇસ્ત્રીનું રેટિંગ 1000 વોટ આસપાસનું હોય છે. એક બલ્બ 2000 વોટનો છે, 8 કલાક પ્રકાશ આપતો રહે તો તે દરમિયાન કેટલી વિદ્યુત શક્તિ વપરાઈ હશે? એક્ઝામ્પલ છે મિત્રો, જો 2000 વોટનો એક બલ્બ હોય અને 8 કલાક પ્રકાશ આપે છે તો ટોટલ 2000 × 8 એટલે કે આપણને 16000 આન્સર મળતો હોય છે. હવે આપણે યુનિટ શોધવા હોય તો યુનિટ, એક યુનિટ બરાબર આપણે લખવું પડે 1 kWh. અહીંયા 2000 વોટ એટલે ડબલ્યુ આપેલો છે અને એચ આપેલો છે, કે આપેલો નથી. કે શોધવું હોય તો આને 1000 વડે ગુણાકાર અથવા ભાગાકાર આને કરવો પડે તો આપણને કે મળે. એટલે અહીંયા કે આપેલો નથી, એટલે કોઈ 2000 ગ્રામ કહે તો એને 2000 ગ્રામને કિલોમાં ફેરવવું હોય તો 2000 ભાગ્યા 1000 કરીએ ત્યારે 2 કિલો આન્સર મળતો હોય છે. તો એવી રીતે અહીંયા 1000 વડે ડિવાઈડ કરીશું તો 3 મિંડા નીકળી જશે, તો આપણને આન્સર મળશે 160 kWh. ઓકે, 2000 અહીંયા મેં 160000 લખી દીધા હતા. તો 2000 ભાગ્યા 1000 કરીશું તો આપણને મળશે 16. તો મિત્રો 16 યુનિટનો વપરાશ થયો હશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાની વાત છે. એસી મેઇન્સ વોલ્ટેજ અને આવૃત્તિનો ઉપયોગ ભારતમાં કયો કરવામાં આવે છે? તો 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. નીચેનામાંથી સૌથી ઉત્તમ અવાહક કયું છે? તો મિત્રો લાકડું, કાચ, કાગળ અને કપડું. તો ઉત્તમ અવાહકની કેટેગરીમાં આપણે કોને લઈ શકીએ? ઓકે, તો ઉત્તમ અવાહકની કેટેગરીમાં આપણે લેવું હોય તો આ બધે બધા જે પણ દર્શાવેલા છે, લાકડું હોય, કાચ હોય, કાગળ હોય કે કપડું હોય, એ તમામે તમામ, ઓકે, તમામે તમામ ઉત્તમ અવાહકો જ છે. પણ એમાં સર્વશ્રેષ્ઠ અવાહકની વાત કરેલી છે. તો મિત્રો ક્રમ જોઈએ આપણે તો સૌથી બેસ્ટ ઉત્તમ અવાહક છે એક લાકડું, લાકડા પછી કાચ આવે, કાચ પછી કાગળ આવે ને કાગળ પછી કપડું આવતું હોય છે. સૌથી અત્યારે તો બેસ્ટમાં બેસ્ટ અવાહક તરીકે પ્લાસ્ટિક છે, રબર છે, વૂડ છે, સિરામિક્સ છે, આ બધા ગુડ ઇન્સ્યુલેટર તરીકે ઉપયોગ થતા હોય છે. હવા એ પણ
एक प्रकारनो उत्तम अवाहक छे, कारण के हवा जो अवाहक न होत तो करंट पास थवानी शक्यताओ रहेली होत। विद्युत दबाण सेनाथी मापी शकाय तेनो एकम लखो। विद्युत दबाण आपणे वोल्टमीटर थी मापता होईए छे ने तेनो एकम छे वोल्टेज। विद्युत प्रवाह सेनाथी मापी शकाय तेनो एकम लखो। बहु सरल प्रश्न छे, एम्पियर, कारण के 2004 नुं पेपर छे मित्रों। ए मीटर थी मापी शकाय अने तेनो एकम छे एम्पियर। जो वाहकनो तार पातळो बनावी तो तेनो अवरोध पर केवी रीते असर थाय छे, तो आना पर एक सूत्र तमे याद राखो तो क्यारे आवा प्रकारना प्रश्नोनी अंदर कन्फ्यूजन थतुं नथी। आर बराबर रो एल भाग्या ए। आ सूत्र खास याद राखी जवानो, वारंवार हूँ लेक्चरोमां चर्चा करतो होय छुं के वाहकनो तार पातळो करवानो छे। तार एटले एનો એરિયા ઘટાડવાની વાત છે, તો એરિયા ઘટે, છેદ ઘટે તો અંશ અવરોધ શું થશે? વધશે। તાર પાતળો બનાવીએ એટલે એનો એરિયા ઘટે, અને એરિયા ઘટે એટલે એનો અવરોધ વધે, છેદ ઘટે એટલે અંશ વધવાનો, એટલે ખાસ આપણે યાદ રાખી શક્યા સુધી। કોઈ પૂછે કે તાર લાંબો કરીએ છીએ, ઘણો લાંબો પહેલાં જેટલો હતો એના કરતાં ડબલ કરી દીધું, તો અવરોધમાં શું અસર થશે? તો અવરોધ પણ ડબલ થઈ જશે। એરિયા અડધો કરી દીધો તો અવરોધ શું થશે? તો એરિયા ડબલ થઈ જશે, અવરોધ ડબલ થઈ જશે, કારણ કે એરિયા ઉપર જો નેગેટિવ ઇફેક્ટ, હવે એની જગ્યાએ આપણે એમ કહીએ એરિયા ડબલ કરી દીધો, અડધો કરવાની જગ્યાએ એરિયામાં વધારો કર્યો, તો અવરોધ શું થશે? તો અવરોધના ઘટાડો થશે। તો આના પરથી એક વાત ફલિત થાય કે ક્રોસ સેક્શન એરિયા વાયરનો જેટલો મોટો રાખવામાં આવે એટલો એનો અવરોધ શું થતો હોય છે? ઘટી જતો હોય છે। એટલા માટે 4 mm² કરતાં 2.5 mm² અવરોધ વધારે હોય, પરંતુ જે પ્રમાણેની આપણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેનું મટીરિયલ વાપરવું જોઈએ, કારણ કે બધી જગ્યાએ 4 mm² વાયર વાપરવા જઈએ તો એની અંદર શું થાય કે આપણે મટીરિયલ કોસ્ટિંગ બહુ વધી જતું હોય છે, અને પરિણામે આપણને ઇલેક્ટ્રિસિટી લોસ કરતાં પણ વધારે કિંમતમાં પડતું હોય છે। એટલે બધા ફેક્ટર કન્સિડરેશનમાં લેવા પડે, પણ અત્યારે પર્ટિક્યુલર વાત કરી છે વાહકનો તાર પાતળો બનાવ્યો, પાતળો બનાવ્યો એટલે એનો એરિયા ઘટી ગયો, તો એનો અવરોધ શું થશે? વધી જશે। અહીંયા હું લખી દઉં છું, એરિયા ઘટે અવરોધ વધે, એરિયા વધે અવરોધ ઘટે, લેન્થ વધે અવરોધ વધે, લેન્થ ઘટે અવરોધ ઘટે। એટલે કોઈ પણ તારની લંબાઈ વધારો તો અવરોધની અંદર વધારો થાય, તારની લંબાઈ ઘટાડો તો અવરોધની અંદર ઘટાડો થાય, પરંતુ એનો જે જાડાઈ છે, અવરોધ છે, એના ઉપર એનો અને અવરોધનું રિલેશન શું છે? અંશ અને છેદનું રિલેશન છે। એટલે આમાં વધારો ઘટાડો કરવામાં આવે તો અહીંયા વધારો થતો હોય છે, અને અહીંયા ઘટાડો વધારો કરવામાં આવે તો અહીંયા ઘટાડો થતો હોય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, એસી વિદ્યુત પ્રવાહના ઊંચા વિદ્યુત દબાણને નીચા વિદ્યુત દબાણ અને નીચા વિદ્યુત દબાણને ઊંચા વિદ્યુત દબાણમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે। વિદ્યુત દબાણનો મતલબ એટલે કે વોલ્ટેજ। એના પછીનો પ્રશ્ન છે, એક યુનિટ બરાબર શું થાય? કોમેન્ટ બોક્સમાં આપી મને જણાવવાનું છે, એકચ્યુઅલી મેં આગળ ચર્ચા તમારી જોડે કરી ચૂક્યો છું। 6 kW સુધીના ઘર વપરાશના ગ્રાહકને માટે મૂકવામાં આવતું મીટર કેવા પ્રકારનું હશે? તો મિત્રો, 6 kW હોય ત્યાર સુધી એક ફેઝ અને 2 વાયરવાળું મીટર આપણે જનરલી વાપરતા હોઈએ છીએ। એના પછીનો પ્રશ્ન છે, ખૂટતી સંખ્યા લખો 2, 5, 10, 17, અહીંયા 3, 5, 7, 9 એ રીતે રિલેશન છે, દરેકની અંદર ઉમેરતા ગયા છે સંખ્યા, તમને એલિબરેટ કરી દઉં એટલે થોડું સમજવામાં ઈઝી રહે। 2, 5, 10, 17 અને 26 સુધી આપણે અહીંયા લખીએ છીએ, 3 ઉમેરીએ છીએ તો 5 થાય છે,
पांचनी अंदर पांच उमेरीए छे, फरीथी अहींया बे उमेरीए एटले सात थाय, फरीथी अहींया बे उमेरीए एटले नौ थाय, अने फरीथी अहींया अग्यार उमेरीए एटले सदतरीस जवाब आवशे। तमने ख्याल आवी गयो हशे, ना ख्याल आवे थोड़ी सरसता कीधुं, बे मां त्रण उमेरीए तो पांच थाय, फरीथी फरीथी अहींया बे उमेर्या, पांचमां पांच उमेरीए तो दस थाय, ફરીથી અહીંયા બે ઉમેર્યા તો દસમાં સાત ઉમેરી સત્તર થાય, ફરીથી અહીંયા બે ઉમેર્યા એટલે કે નવ આવે, સત્તરમાં નવ ઉમેરીએ તો છવ્વીસ થાય, ફરીથી અહીંયા બે ઉમેર્યા એટલે અગિયાર, છવ્વીસમાં અગિયાર ઉમેરીએ તો સડત્રીસ થાય, ફરીથી બે ઉમેરીએ એટલે તેર થાય, સડત્રીસમાં તેર ઉમેરીએ એટલે પચાસ આન્સર આવતો હોય છે। ના ખબર પડી હોય તો મને પૂછજો તો હું તમને આવા દાખલા સમજાવી લઈશ। ત્રણ ટ્યુબલાઇટ અને ત્રણ સીલિંગ ફેન પંદર કલાક સતત વપરાય તો અંદાજે કેટલા યુનિટ વીજ વપરાશ થાય? તો મિત્રો અહીંયા છે ને સીલિંગ ફેનના વોટેજ તમારે ધારવાના છે કેટલા હશે। ઓકે, તો અહીંયા સીલિંગ ફેનના વોલ્ટેજ માટે એ લોકોએ તમને ઇન્ડિકેશન આપ્યું જ હશે કે કયા સીલિંગ ફેનમાં, અથવા તમે પૂછી પણ શકો છો। તો ત્રણ ટ્યુબલાઇટ જનરલી ચાલીસ વોટની હોય, તો ચાલીસ ગુણ્યા ત્રણ બરાબર એકસો વીસ, અને સીલિંગ ફેન ત્રણ સાઠ વોટનો એક સીલિંગ ફેન ગણીએ તો ત્રણના એટલે કે એકસો એંસી વોટ થાય, તો ટોટલ એકસો વીસ વત્તા એકસો એંસી એટલે ત્રણસો વોટ પંદર કલાક તમે વાપરો તો પછી પાછું એ જ ફોર્મ્યુલા આવી જાય કે ત્રણસો વોટ છે એને પંદર કલાક વાપર્યા છે તો પિસ્તાલીસો ભાગ્યા હજાર કરીએ, ચાર પોઈન્ટ પાંચ કેડબલ્યુએચ આન્સર આવતો હોય છે, અને એક કેડબલ્યુએચ બરાબર એક યુનિટ। જ્યારે બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે તો કુલ અવરોધ શું થાય? શ્રેણીમાં જોડવામાં આવે તો કુલ અવરોધની અંદર વધારો થતો હોય છે, અને સમાંતરમાં જોડવામાં આવે તો જે અવરોધ ઓછામાં ઓછી કિંમતનો હોય એના કરતાં પણ ઓછી ઓછો જવાબ આવતો હોય છે। યાદ રાખવાનું, કોઈ વખતે દાખલો ગણવાનો પ્રશ્ન જ ના ઊભો થાય। જ્યારે બે અવરોધ શ્રેણીમાં જોડવામાં આવ્યા હોય ત્યારે અવરોધનો સરવાળો થતો હોય છે, એના કારણે અવરોધની કિંમત વધતી હોય છે। જ્યારે બે અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે જે ઓછામાં ઓછા મૂલ્યનો અવરોધ હોય એના કરતાં પણ ઓછો જવાબ આવતો હોય છે। મીટરમાં આવતા ચારથી પાંચ અગત્યના ભાગોના નામ લખી જણાવો। ઇલેક્ટ્રિક મીટરની અંદર સ્ટેટર આવતું હોય છે, રોટર આવતું હોય છે, મેગ્નેટિક કોઇલ આવતી હોય છે, પોટેન્શિયલ કોઇલ આવતી હોય છે, કરંટ કોઇલ આવતી હોય છે, લોડને કનેક્ટ કરવા માટે લાઇન કનેક્શન્સ આવતા હોય છે। આ ઉપરાંત બીજા કેટલાક પાર્ટ્સની ચર્ચા કરીએ તો રેજિસ્ટર્સ અલગ અલગ મૂલ્યના આવતા હોય છે, રેકોર્ડિંગ મેગ્નેટ આવતું હોય છે, સ્ટેટર, રોટર, કરંટ કોઇલ, મેગ્નેટિક કોઇલ, પોટેન્શિયલ કોઇલ, તો આવા ઘણા બધા પ્રકારના ભાગો આવતા હોય છે। અહીંયા પાંચ ભાગોની ચર્ચા કરી છે, તમે લખી શકો। ત્રણસો વીસ રિવોલ્યુશન પર યુનિટનો ગેર મીટરમાં હોય તો એક યુનિટ ચડતા મીટરની ડીશ કેટલા આંટા ફરશે? ત્રણસો વીસ રિવોલ્યુશન પર યુનિટનો ગેર મીટરમાં હોય તો એક યુનિટ ચડતા મીટર ત્રણસો ને વીસ આંટા ફરશે। ઓકે, કેટલા આંટા ફરશે? તો ત્રણસો વીસ આંટા ફરશે। ઓકે, નમસ્કાર મિત્રો, હું તમારી માટે લઈને આવી રહ્યો છું મેમ્બરશિપ ઓફર, જ્યાં તમને મળશે સ્પેશિયલ વિડીયો, પરીક્ષા પૂર્વે માર્ગદર્શન અને સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી। તમારા બધા મિત્રોને રજૂઆત ઉપર માત્ર 799 રૂપિયામાં, કોઈ ટ્યુશનની જરૂર નથી, ઓનલાઇન પ્રીમિયમ વિડીયો